દક્ષિણ ગુજરાતના પવિત્ર યાત્રાધામ ઉનાઈ ખાતે રવિવારે સહેલાણીઓ તથા ભક્તોની ભારે ભીડ ઉમટી હતી. ગરમ પાણીમાં સ્નાન કરવા માટે પડાપડી જોવા મળી હતી. સાથે નજીકમાં આવેલ પદમ ડુંગરી તેમજ જાનકી વનમાં પણ ભક્તોની ભારે ભીડ જામી હતી. દક્ષિણ ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ ઉનાઈ ખાતે શ્રદ્ધાળુઓની આસ્થા સાથે જોડાયેલ હોવાથી વાર તહેવારે ભીડ જોવા મળતી હોય છે. દિવાળીના વેકેશન દરમિયાન માતાજીના દર્શન કરી આશીર્વાદ મેળવવા માટે આવતા હોય છે. વેકેશન પૂર્ણ થયા પછી રવિવારે ભક્તોની ભારે ભીડ ઉનાઈ ખાતે ઉમટી હતી. કેટલાક શ્રદ્ધાળુઓ શનિવારે રાત્રે અહીં રોકાણ કરી સવારે માતાજીની આરતીનો લાભ લીધો હતો, તો કેટલાક શ્રદ્ધાળુઓ માનતા ચઢાવવા માટે પણ દક્ષિણ ગુજરાતના ખૂણે ખૂણેથી આવ્યા હતા. હરવા ફરવા નીકળેલ સહેલાણીઓ ઉનાઈ ખાતે માતાજીના દર્શન કરવા માટે રોકાયા હતા. ઐતિહાસિક ગરમ પાણીના જરામાં વહેલી સવારથી જ સ્નાન કરવા માટે ભક્તોની ભીડ જોવા મળી હતી. કુંડમાં ધસારાના કારણે ભક્તો સ્નાન કરવા પડાપડી કરતા નજરે પડ્યા હતા. કેટલાક ભક્તો પવિત્ર પાણીને પોતાના ઘરે પણ લઈ જતા હોવાનું જણાવ્યું હતું. માતાજીની મધ્યાહન આરતીમાં પણ મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહી આરતીનો લાભ લીધો હતો. સમગ્ર દિવસ દરમિયાન ભક્તોની ભીડ નજરે પડી હતી. આ ઉપરાંત ઉનાઈને અડીને આવેલ જાનકી વન તથા પદમ ડુંગરી ઇકો ટુરિઝમમાં પણ સહેલાણીઓ મોટી સંખ્યામાં જોવા મળ્યા હતા.